ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું સેજવાન ઇડલી ચાટ. તો એના હારું આપણે આ સેજવાનનો સોસ કે ચટણી એ આપણે લીધી છે 2-3 ચમચી જેટલી, અને ઇડલીનું ખીરું આપણે 1 કપથી ઉપર થોડુંક ઇડલીનું ખીરું લીધું. ગાર્નિશ માટે આપણે ઝીણી સેવ લીધી છે અને દહીં લીધું છે. તો આ દહીંમાંથી આપણે પાણી નીતારી નાખ્યું છે. એમાં નાખવા આપણે ખાંડ લીધી છે દળેલી, મીઠું દહીં બનાવવા માટે લીલા ધાણા લીધા છે, મીઠું જો હોય સ્વાદ પ્રમાણે. થોડાક લીમડાના પાન લીધા છે અને ઈનો લીધો છે, અને આ આપણે થોડુંક માખણ લીધું છે, અને થોડુંક આપણે તેલ નાખીશું. તો પહેલાં આપણે આ એક કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરીશું અને આમાં આપણે માખણ નાખી દેવું. આ રીતે થોડુંક આપણે એમાં તેલ નાખશું, થોડુંક જ. હવે આને ગરમ થવા દેહું. ગરમ થાય ત્યાં સુધીમાં આમાં થોડુંક પાણી નાખશું આપણે, ને ઢીલું કરશું થોડુંક ચટણીને. આ રીતે, અને આપણે જે ઇડલીનું ખીરું છે એમાં આપણે મીઠું નાખી દેહું સ્વાદ પ્રમાણે, અને મિક્સ કરી લેવું. જરૂર પડે તો થોડુંક પાણી નાખવાનું. થોડુંક પાણી નાખશું આપણે આમાં. તો આમાં આપણે હવે લીમડો નાખશું થોડોક. એમાં આપણે સેજવાન ચટણી. થોડીક વાર આ રીતે ફેરવી લે. ગેસ એકદમ આપણે ધીમો જ રાખ્યો છે, હાવ ધીમો. હવે આ ઇડલીનું જે ખીરું છે એમાં આપણે ઈનો નાખી દેવું, અને થોડુંક પાણી ઉપરથી, અને મિક્સ કરી દેવું. એકદમ આ રીતે મિક્સ કરી લેવું. તો આને આપણે ઈનો નાખીને મિક્સ કરી લીધું છે, અને આ આપણે સરસ પાકી ગયું ચટણી. ગેસ ધીમો રાખ્યો છે. હવે આમાંથી આપણે ખીરું લેવું આ રીતે 1 ચમચા જેટલું, અને એને આ રીતે રાખશું. તો જેટલી એમાં હમાય એ રીતે નાખવાનું આ રીતનું. તો આપણે 2 રાખશું. તો મારે મોટી કઢાઈ હોય તો વધારે નાખી શકો. હવે આને આપણે એકદમ ધીમો ગેસ રાખીને પાકવા દેવું. તો સાઈડમાં થોડુંક નાખી દઈએ, નાનકડું થઈ જાય આ રીતે. નાની નાની મૂકો તો વધારે આવે, મોટું મૂકો તો ઓછી આવે એમ. તો આને હવે આપણે ઢાંકીને પાકવા દેવું ધીમા ગેસે. થોડુંક વધારશું, એકદમ બરે નહીં ધ્યાન રાખવાનું એમ, આ રીતનું. તો ઢાંકીને આપણે ઇડલી પાકી જાય ત્યાં સુધી એને થવા દે હું. તો આપણે ઇડલી પાકે ત્યાં સુધીમાં આપણે આ જે દહીં છે એમાં ખાંડ મિક્સ કરી લે હું. તો મીઠું દહીં બનાવવાનું છે આપણે. તો આને આપણે મિક્સ હું તાને મિક્સ કરી લે હું આપણે આમાં. હા થાય છે એ. તો આ રીતે આપણે
દહીંની સાઈડમાં રાખી દે હું હવે. તો હવે આપણાને જોઈ લે હું. તો ઇડલી છે એ પાકી જવી જોઈએ, કાચી ન હોવી જોઈએ. જો આ રીતે જોઈ લેવાનું, અંદર ચોટતું નથી તો ઇડલી આપણી પાકી ગઈ છે. તો આપણે આ ઇડલીને કાઢી લે હું પ્લેટમાં. એમાં આપણે બીજી ઇડલી મૂકી હગીએ પાછી. આ રીતે કાઢી લેવાની, મસ્ત ટેસ્ટ આવશે આનો. તો આને આપણે ઇડલી છે એકદમ સરસ ટેસ્ટી છે. તમારે આમાં સેજવન ચટણી નાખી એટલે એનો બધો ટેસ્ટ એકદમ સરસ આવશે. તો આને આપણે ચાટની જેમ ખાઈ શકીએ. તો ઉપર આપણે આ જે મીઠું દહીં બનાવ્યું હતું એ નાખશું. એકદમ સરસ, તમે તમારા ટેસ્ટ પ્રમાણે દહીં નાખી શકો, જેવું મીઠું ભાવતું હોય એવું. એમ મસ્ત ટેસ્ટમાં લાગે છે આ ખાવામાં, બધોય સ્વાદ આવી જાય એમાં, તીખો અને ખાટો અને મીઠો. અને ઉપરથી થોડીક સેવ નાખશું આ રીતે. થોડાક લીલા ધાણા, અને આની ઉપર તમારે કંઈ પણ વસ્તુ બીજું નાખવું હોય જેમ કે દાડમના દાણા છે કે એવું કંઈ તો એ નાખી શકો એમ. અને થોડોક તીખો ટેસ્ટ વધારે જોતો હોય તો થોડાક ચીલી ફ્લેક્સ નાખી શકો. તો આપણે થોડાક નાખશું ઉપરથી. તો તૈયાર છે આપણી શેજવાન ઇડલી ચાટ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ શેજવાન ઇડલી ચાટ.